यणमे कमन्त्रम् श्रीस्वामिनारायणमेकतन्त्रम् श्रीस्वामिनारायणमेकदेवम् श्रीस्वामिनारायणमानमामि ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान श्री हरे कृष्ण महाराज श्री घनश्याम महाराज मंदिर में प्रत्यक्ष विराजमान इष्टदेव भगवान स्वामीनारायण पूज्य संत स्वामी पूज्य त्याग स्वामी आप सर्वे वाला भक्तों ने जय स्वामीनारायण। केवी मजा आवे छे धुन में आवे छे ने। 17मी तारीखे तैयार रहेजो हाँ सवारे 8 થી 8 વન ડે કે ને વન ડે એવું કહેવાય ને એક બે હરી ભક્તો કીધું સ્વામી 24 કલાક કરી દો મેં કીધું બાજુવાળા તકલીફ કરશે રેવા દો અત્યારે તો બધા તૈયાર થઈ જાય જો કર્યું હોય તો પણ સોસાયટીમાં અવાજ બહુ જાય ને પાછો રાત્રે नाम लिया सो जान लिया सब शास्त्रों का भेद बिना नाम नरके गया पढ़ पढ़ चारो वे भगवान नु नाम एमा जे ताकात छे ने शास्त्र बद्धा भण्यो होय પણ જો એના મુખમાં ભગવાનનું નામ નથી તો એનાથી કોઈ કામ ન થાય પોથી પઢકર જગમુઆ પંડિત ભયાન કોઈ ઓર ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હો શાસ્ત્ર પણ ભાર બની જાય કલ્યાણના રસ્તા સમાન એ શાસ્ત્ર જો ભગવાનના પ્રેમ વગરના છે તો એ શાસ્ત્ર પણ કલ્યાણના માર્ગથી એને દૂર કરનારા થાય કરવા જેવું એટલું જ છે એટલું જ તુલસી જગ મે આય કે કર લેજે દો કામ આ જગતમાં આવીને બે કામ ચોક્કસ કરવા જોઈએ તુલસી જગ મે આય કે કર લીજે દો કામ દેને કો ટુકડા ભલા ઓર લેને કો હરિનામ આપણાથી થાય તો કોઈને એક ટુકડો આપીએ
આપણાથી થાય તો કોઈકના આતરડી ટાઢી થાય એવું કામ કરીએ. બહુ સરસ ગુજરાતીની જૂની પ્રાર્થના મને યાદ આવે, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે. પછી હું છે, પછી આગળ બોલો બોલો ભાઈ. હા, સેવા કરનારા ઘણીવાર બહુ ધ્યાનથી સાંભળતા હોય. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો મારું, જીવન અંજલિ થાજો. આપણું જીવન કોઈકના ઘરમાં સળગતી આગ માટે એક અંજલિ સમાન બને ને, કોઈકના હૈયામાં પ્રગટેલી અગ્નિ એને ઠારવા માટે એક ટીપા જેટલું કામ કરે ને, તો પણ શાસ્ત્ર એમ કહે છે એ માણસનું જીવન સાર્થક. સંસ્કૃતમાં દ્રષ્ટાંત આપવામાં આવ્યું, અજાગલસ્તનસ્યેવ. બકરીના ગળામાં આંચળ હોય, જોયું છે તમે? બકરીના ગળામાં આંચળ હોય, આમ ગાયના આંચળ હોય ને એના જેવું દેખાય, પણ શાસ્ત્ર એમ કહે છે બકરીના ગળામાં લટકતા આંચળથી કોઈને તૃપ્તિ ન થાય, એ તો ગાયનું આંચળ હોય ને એનાથી વાછડાને તૃપ્તિ મળે અને માણસોને પણ અમૃત સમાન દૂધ મળે, એમ આપણું જીવન બકરીના આંચળ જેવું ના હોવું જોઈએ. હે, ખાલી દેખાવનું. તુલસી જગ મે આય કે કર લેજે દો કાજ, દેને કો ટુકડા ભલા લેને કો હરિના. આખા આખા ભારત દેશમાં એક એક સત્સંગરા તમે જુઓ. આ બાજુ ઉત્તર ભારતના રાધા સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય નજર નાખો, આ બાજુ મહારાષ્ટ્રમાં તુકારામજી મહારાજનો સત્સંગ. મહારાજ 2 મહિના રહ્યા છે, દરરોજ નાચતા એવી કથા આવે છે. હો માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હો માજા વિઠ્ઠલ પાંડુરંગા, હો માજા વિઠ્ઠલ પાંડુરંગા. એ વિઠ્ઠલ 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 કરીને નાચતાના ભક્તોને જોઈ નીલકંઠ વર્ણીનું મન પીગળી ગયું છે. 2 મહિના સુધી પંઢરપુરમાં મહારાજ રહ્યા છે અને માજા વિઠ્ઠલની ધૂન લગાવી નીલકંઠ વર્ણી પણ મંદિરમાં નાચતા. પણ આજે મારે એક નાની વાત કરવી છે. આકાશમાં ઉગેલો સૂર્ય એનો ઉગવાનો સમય છે ને બહુ કિંમતી ગણાય છે. આપણા તમામ મુહૂર્ત, જીવનનો તમામ વ્યવહાર એ સૂર્યોદયથી ચાલુ થાય છે, સમજો છો ને? ગંગા જરૂર પવિત્ર છે, પણ એ ગંગા કરતા પણ ગંગા જ્યાંથી નીકળીને એ સ્થળનો મહિમા થોડો વધારે છે, કેમ લાગે છે? બરાબર છે ને? ઉદયની કિંમત બહુ મોટી છે. સૂર્યના ઉગવાને આપણે ઉદય કહીએ છીએ. એવી રીતે આ સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે દુનિયાના કેટલા દેશોમાં ફેલાયો છે. મંદિરો, મંડળો, સત્સંગ દ્વારા, હરિભક્તોના ઘર દ્વારા. ગઈકાલે એક સત્સંગી ભક્ત ભેગા થયા, પહેલી વખત આપણા મંદિરમાં આવ્યા હતા, બહુ ખ્યાતનામ મોટા માણસ. પણ થોડી વાર બેઠા, વાતોચીતો થઈ, કહેતા હતા કે સ્વામી આપણી બહુ જૂની મુલાકાત હોય એવું લાગે છે. મેં કીધું, ભગત, વાત એકદમ સાચી છે. ભલે આપણે ક્યારેય ભેગા ન થયા હોય, પણ આ ચાંદલો છે ને એટલે એમ લાગે જાણે આપણે એક બાપના 2 દીકરા હોય ને એમ લાગે. હા, આ ચાંદલાની કેટલી મોટી ઓળખાણ જોવો તો ખરા. તમને પણ અનુભવ થયા હશે. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણને આપણે સર્વોપરી કહીએ છીએ, એની પાછળ ઘણા બધા કારણ છે, ઘણા બધા. એક નહીં,
એમણે એક એવું કામ નથી કર્યું એટલે એને સર્વોપરી કહીએ, એમણે ઘણા એવા કામો કર્યા છે એટલે આપણે એને સર્વોપરી કહીએ છીએ. એમાંનું એક કામ એ છે, એને તૈયાર કરેલી આ સાધુ અને હરિભક્તોની ફોજમાં જે આત્મીયતા છે ને, આત્મીયતા, આ મકાનનો આખો ભાર છે ને થાંભલા ઉપર છે, હા, દિવાલો ઉપર નહીં. આર્કિટેક્ટ જાણતા હોય ને ખબર હશે, આ મકાનના સીલિંગનો ભાર થાંભલાઓ ઉપર વેચાતો હોય, એમાં સત્સંગના થાંભલા સમાન હરિભક્તોમાં આત્મીયતા જે ભગવાને પૂરી છે ને, આ સંપ્રદાય દેશ દેશમાં ખૂણા ખૂણા સુધી ઘર ઘર સુધી ફેલાયો છે. પણ આનો ઉદગમ સ્થાન વિક્રમ સંવત 1858, આજથી લગભગ 210 વર્ષ પહેલા, માકસર વદ એકાદશી નો દિવસ, ગુરુદેવ રામાનંદ સ્વામી અક્ષર નિવાસી થાય એના 14મા દિવસ છે. સ્વામીને ભગવાન માનનારા પુરુષો બહેનો ત્યાગી ગ્રહસ્થ તમામ ભક્તોની હજારોની સંખ્યામાં ભીડ જામી છે. આજની આ પહેલી સભા છે જેમાં ગુરુદેવની ગેરહાજરી છે, અને આજની આ પહેલી સભા છે જેમાં ગુરુદેવના સ્થાને બીજા કોઈક વ્યક્તિનું સ્થાન છે, એ છે સહજાનંદ સ્વામી. હજી સ્વામિનારાયણ મંત્ર કોઈ સાંભળ્યો પણ નથી, હજી સ્વામિનારાયણ મંત્ર કોઈના કાન સુધી અડ્યો પણ નથી, અબોટ છે, કોઈને ગંધ પણ નથી આવી. અને સવારના પહોરમાં ઝરણાપરણા ગામના એક સંન્યાસી સાધુ ફરેણી નામના ગામમાં રામાનંદ સ્વામીને શોધતા શોધતા આવે. બહેનો, એવું ખબર પડી છે ગામમાં આવતાની સાથે કે આ ગામમાં રામાનંદ સ્વામી હતા 14 દિવસ પહેલા, જેમણે શરીર છોડ્યું. સાંભળતાની સાથે એ સંન્યાસી એ મહાત્મા રડી પડ્યા છે, હું દુર્ભાગી છું, હાથમાં આવેલી બાજી મારા હાથમાંથી નીકળી ગઈ, ઉમરે આવીને હું અટકી પડ્યો, થોડો વેલો નીકળ્યો હોત, ક્યાં ઉત્તર ભારતથી રઝળતા રખડતા રખડતા આવ્યો અને અહીંયા પહોંચ્યો, અને 14 દિવસ પહેલા ભગવાન સમાને રામાનંદ સ્વામી ધામમાં જાય. કોઈએ કહ્યું, એમના શિષ્ય સહજાનંદ સ્વામી નવયુવાન છે પણ ખૂબ પ્રતાપી છે, આવો એમના દર્શન કરો, મન માનતું નથી. અને મનનો સ્વભાવ છે ને, જ્યાં વળગે ત્યાં બહુ વળગે, અને જ્યાં ન વળગે ત્યાં. આ મનની દિશાને પકડવી એ પણ બહુ ચતુરાઈ છે, હા, નથી લાગતું તમને? આમ બે જણા જમવા બેઠા હોય, એકને કારેલા બહુ ભાવતા હોય અને બાજુવાળાને કારેલા ભાવતા ન હોય, અને કારેલાની વાત ચાલુ થાય જોવા જેવું થાય, તમે જોજો. હા, કારેલાના વખાણ કરે બે મોઢે. મનની વૃત્તિ એમની વળી ગઈ છે, વણાક થઈ ગયો છે, અને આમને એ વણાક થયો ફેર આટલો જ બસ. રૂચિ મનમાંથી પ્રગટે અને સિદ્ધાંત હૃદયમાંથી પ્રગટે, બસ આટલો જ ફેર છે. રૂચિ આ ગમે છે, આ નથી ગમતું, આ સારું લાગે છે, આ સારું નથી લાગતું, આ રૂચિ એ મનમાંથી પ્રગટે, એટલે રૂચિમાં ઝઘડા બહુ વધી જાય, અને સિદ્ધાંત હૃદયમાંથી પ્રગટે. એમાં સારું ગમે એ શબ્દ ન આવે, એમાં સાચું. હરિકૃષ્ણ મહારાજ સત્ય છે, આ મહારાજનું જે ભજન કરશે એનું કલ્યાણ થશે થશે ને થશે, આ સિદ્ધાંત છે, આ હૃદયમાંથી પ્રગટે. આ સિદ્ધાંતની પાછળ જે ચાલે ને, ત્યાં ક્યારેય ઝઘડો ના થાય, ના થાય ને ના થાય. વચનામૃત આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, વચનામૃતમાં મહારાજ એમ કહે આ અમારો સિદ્ધાંત છે. વચનામૃતમાં મહારાજ એમ કહે સોયની પાછળ દોરો સુસરવો ચાલ્યો જાય, એમ અમે કોઈ પણ વાત કરીએ, એ વાતની પાછળ અમારો આ સિદ્ધાંત સહજ સહજ જાય, ડાયા હોય એને દેખાતું હશે. મહારાજ એમ કહે તમે કોઈ પણ વાત કરો તો આ વાતનું બીજ લાવજો. ક્યારે આ શબ્દો પકડ્યા છે આપણે? પકડ્યા છે. રૂચિનું વચનામૃત કયું કોઈ બોલશે?
મહારાજે એમ કહ્યું, આ મારો અભિપ્રાય છે, અમારો ઈશક. ઈશકનું વચનામૃત કયું કોઈએ પકડ્યું છે? આપણી ચોઈસ તો હોય, હા, જબરી જબરી. હમણાં પેલા છોકરાએ વાળ કર્યા હતા, કેવા વાળ પરેશભાઈ? ના ના, ખરા કઈક વાળ હતા, બોલો. જબરા વાળ ભાઈ, કઈક નવી સ્ટાઈલ. હે, આપણે તમે જ મને કીધું નામ, કે આ નામ છે. છોકરાનું નામ કહો ખ્યાલ આવી જાય, પણ કહેવાય નહીં ને આપણે. અમુક ડાયરી બંધ હારી. શીતળદાસ નામના એ સંન્યાસી સાધુને લાવ્યા છે. મહારાજ બેઠા છે, મોટી સભા અકડે ઠઠ ભરાઈને બેઠી છે. સવારના પહોરમાં એ સાધુ સંન્યાસી આવ્યા. મહારાજે વાત જાણી, સાધુરામ, ગુરુદેવના દર્શન કરવા છે ને, બેસો મારી સામે. એના હૃદયને ભગવાને ઓળખી લીધું, ક્યાં તો બહુ ઊંચો આત્મા છે, હું બોલાવું એમ બોલજો. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, આખી સભામાં પ્રકાશ થયો. બોલો સાધુ. પેલા શીતળદાસ બોલ્યા, સમાધિ થઈ, તેજ તેજના દર્શન થયા, અનંત અવતારો સ્તુતિ કરે છે. રામાનંદ સ્વામી ઉભા છે, પગ પકડી લીધા. ઓળખાણ થઈ ગઈ, તમે ભગવાન છો. રામાનંદ સ્વામીએ કહ્યું, ભલા માણસ, ભગવાન હું નહીં, તને જે મળ્યા છે ને, જેના પ્રતાપથી તું આ સ્થાન સુધી પહોંચ્યો છે ને, એ ભગવાન છે, ભૂલો ના પડતો. અને રામાનંદ સ્વામીની એક ટકોરમાં શીતળદાસને પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય બંધાઈ ગયો. એક ટકોરમાં. એટલા માટે તો બ્રહ્માનંદ સ્વામી લખ્યું ને, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારે જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. હજાર વર્ષથી, એક લાખ વર્ષથી બરફ જામેલો પડ્યો હોય, હા, સૂર્યના પ્રકાશથી ઓગળે નહીં, ગમે એવા ઉનાળા આવે ને, આજે હિમાલયમાં એવો બરફ છે. ગંગોત્રીની પાછળના જે ગ્લેશિયરો છે, જેમાંથી ગંગા, સરસ્વતી વગેરે નદીઓ પ્રગટ થાય છે, એવું કહેવાય છે, એ બરફ 1 લાખ વર્ષ કરતા જૂનો છે, અત્યારનું વિજ્ઞાન માને છે. અમે ત્યાં ગયા, તપાસ કરી. અત્યારે દુનિયામાં અઘરામાં અઘરા જે ઝોન છે, 3 કે 4, એમાંનો એક ઝોન. ત્યાં આખો સ્ટોન છે કે આટલા માણસો ગયા છે એ પાછા આવ્યા નથી, માટે મહેરબાની કરીને તમે પણ આ લિસ્ટમાં નામ ન લખાવતા, એટલે આગળ ન જતા. ખરેખર પૂછો સંત સ્વામીને, અમે ત્યાં ગયા છીએ ત્યાં સુધી. આ તો ગુરુજી રોકતા હતા, બધા સંતો તો ઉપર ખેડ કરી આવત થોડી. આજે આપણી સભામાં રોશનભાઈ આવ્યા છે, જો નેપાલથી, હા, હિમાલયના પ્રદેશમાં રહેનાર રોશનભાઈ, ગુરુજીના ખૂબ લાડીલા છે. એ લાખ વર્ષથી જામેલો બરફ સૂર્યની ગરમીથી, પ્રકાશથી, કિરણથી ઓગળે નહીં, પણ અત્યારનું વિજ્ઞાન નીચે એક બોમ્બનો ધડાકો કરે ને, એક બરફનો ટુકડો જોવા ન મળે, એમ આપણી અંદર 1 લાખ વર્ષથી અજ્ઞાન થર કરીને જામ્યું છે. હા, એને ધર્મ નિયમના કિરણો પડશે ને, એકાદશીના વ્રતની કિરણો પડશે ને, એ કિરણો તો ક્યાં જતી રહેશે ખબર નહીં પડે. પણ આવા કોઈક સાધુ બળિયા હશે ગુરુદેવ જેવા, હે, એવા સાધુના હૃદયમાંથી નીકળતા એ શબ્દ છે, એ સુરંગનું કામ કરે છે ને, એવા શબ્દ જો હૃદયને અડી જાય ને, તો એક ધડાકે બધો બરફ બહાર નીકળી જાય. આ સાધુના શબ્દની તાકાત છે. રામાનંદ સ્વામીએ નિશ્ચય કરાવ્યો. કોનો કરાવ્યો નિશ્ચય? કોનો બોલો તો ખરા. ઘણા લોકો એમ કહે છે કે આ સર્વોપરી ઉપાસના લાવ્યા કોણ, આવું ઘણા કહે છે, બરાબર. આવું જે કહીને બધાને એટલો જ જવાબ આપવાનો, આ સંપ્રદાય રામાનંદ સ્વામીએ સ્થાપ્યો, અને આ સંપ્રદાયમાં સર્વોપરી ઉપાસના પણ રામાનંદ સ્વામીએ સ્થાપી છે. 3-4 દાખલા છે. મુક્તાનંદ સ્વામીને નિશ્ચય કોણે કરાવ્યો બોલો ને? મુક્તાનંદ સ્વામી તો સત્સંગ છોડીને નીકળી ગયા હતા. રામાનંદ સ્વામીએ કીધું, મુકુંદ ભૂલા ન પડો, મેં કીધું નહોતું
કેમ ભૂલી ગયા? ડુગડુગીનો વગાડનાર હું છું, ખેલ ભજવનાર આવે છે એ જ આ સહજાનંદ સ્વામી. કીધું, પત્ર લખ્યા રામાનંદ સ્વામીએ, અમારા દર્શન કરવા ન આવતા, જેને અમારા દર્શન કરવા હોય લોજમાં જજો અને નવા આવેલા નીલકંઠ વર્ણીના દર્શન કરજો. પર્વતભાઈ ન માન્યા, રામાનંદ સ્વામી પાસે ગયા. સ્વામી, આવી કાલના આવેલા ને શું દર્શન કરવા એમ કયો છો? બહુ મોટા? કેવા મોટા? સુખાનંદ સ્વામી જેવા? મુક્તાનંદ સ્વામી જેવા? કરતા કરતા કપિલ જેવા? દત્ત જેવા? સ્વામી તમારા જેવા? શ્રી કૃષ્ણ ભગવાન જેવા? અને રામાનંદ સ્વામીએ કહી દીધું, પર્વતભાઈ, તમે જેમ કૃષ્ણને સૌથી મોટા માનો છો ને, એમ અમે આને એના કરતા પણ મોટા માનીએ છીએ. આ સર્વોપરી ઉપાસના રામાનંદ સ્વામી સ્થાપેલી. અને પ્રસંગ કોણે લખ્યો? સંપ્રદાયના આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજે લખ્યો. હવે કોઈથી ના પડાય, બોલો. માનવું ન માનવું એ જુદી વસ્તુ, સ્વીકારવું ન સ્વીકારવું એ જુદી વસ્તુ, પણ સર્વોપરી ઉપાસના શ્રીજી મહારાજા સત્સંગમાં આવ્યા ને એ પહેલા ચાલુ થઈ ગઈ હતી. અને ચાલુ કરનાર બીજા કોઈ નહીં, કોણ? ગુરુદેવ રામાનંદ સ્વામી. એને ખબર પડી ગઈ હતી કે મારા દિવ્ય બાગની અંદર, આ બાગના રખેવાળ બની સ્વયં પરમાત્મા ભગવાન આવવાના છે. મારી જન્માંતરની સાધના, એ સાધનાના ફળ સ્વરૂપે ભગવાન મારે ત્યાં શિષ્ય બનીને આવવાના છે. રામાનંદ સ્વામીના વચનથી શીતળદાસને નિશ્ચય થયો. પાછા આવ્યા, સભામાં વાત કરી, આખી સભાને આશ્ચર્ય થયું. બધી સભાએ પ્રાર્થના કરી, મહારાજ અમારા ઉપર કૃપા કરો, અમને પણ દિવ્ય દર્શન કરાવો. મહારાજે હસીને કહ્યું, તો હવે બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરો. અને આખી સભામાં ધૂન ચાલુ થઈ. હા, સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી અદ્ભુત ધૂમ થઈ છે. સમાધિ થઈ, દિવ્ય દર્શન થયા અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણના. તેજ તેજ તેજના અંબારની મધ્યે દર્શન થયા. મહાતેજ પુંજ સ્ફુરદમલ સિંહાસન વરે સ્થિતમ સર્વાધેશમ નખ કિરણ વિદ્યોતિત સભમ. એટલા અલૌકિક અદભુત દર્શન, આખી સભા સ્તબ્ધ બની ગઈ. હાથ જોડીને પ્રાર્થના કરી, પ્રભુ આપે અનહદ કૃપા કરી, હવે કંઈક આજ્ઞા કરો. અને વિક્રમ સંવત 1858 સુફલા એકાદશીનો દિવસ, માગસર વદ એકાદશીના એ પવિત્ર દિવસે સવારના પોહરમાં રામાનંદ સ્વામીના શિષ્ય તરીકે પંકાયેલા હજારો લાખો નરનારીને ભગવાન શ્રીહરિએ આજ્ઞા કરી કે હવે અમારી આજ્ઞા છે, તમે અમારા પણ ઘણા નામ છે, ગુરુદેવના પણ આપેલા ઘણા મંત્રો છે, બધા જુદા જુદા મંત્ર જુદા જુદા નામ જપે છે, પણ હવે અમારી આજ્ઞા છે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એક જ મંત્રનો જપ કરજો બસ. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાયને ક સર્વોપરી આ જગણાય એક. શ્રુતિમાં, વેદોમાં, શાસ્ત્રોમાં
મારા અનેક નામ છે, પણ એ બધા નામમાં આ નામ સર્વોપરી છે, મહારાજે પોતે કહ્યું. એ સાધુએ પ્રાર્થના કરી, મહારાજે દીક્ષા આપી, એનું નામ વ્યાપકાનંદ સ્વામી પાડ્યું. એ વ્યાપકાનંદ સ્વામી ભગવાન શ્રીહરિની દીક્ષિત પંક્તિમાં સાધુઓમાં સૌથી પ્રથમ સ્થાને સાધુની દીક્ષા પામ્યા. મુક્તાનંદ સ્વામી હતા, રામદાસ સ્વામી હતા, ચેતન્યાનંદ સ્વામી હતા, આત્માનંદ સ્વામી હતા, આ બધા સંતો રામાનંદ સ્વામીથી દીક્ષા પામેલા હતા, એટલે કે મહારાજના મોટા ગુરુ ભાઈઓ હતા. પણ ભગવાન શ્રીહરિના પ્રથમ દીક્ષિત સંત એટલે વ્યાપકાનંદ સ્વામી, ભગવાન શ્રીહરિનો પ્રથમ કરેલો ચમત્કાર એટલે સ્વામિનારાયણ મંત્ર પ્રાગત્ય, અને આજે દુનિયાભરમાં ફેલાયેલો આ સત્સંગ, જે જે ખૂણે જાય છે, જે જે મંદિરો થાય છે, કદાચ થોડા થોડા રસ્તાઓ જુદા, થોડા થોડા નામ જુદા, પણ આખીર મંત્ર તો આખી દુનિયામાં એક જ રહ્યો છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બસ આ મંત્ર પ્રગટ થયો એના 210 વર્ષ થયા. આપ સર્વે જાણો છો ભારતમાં ઘણો મોટો ઉત્સવ આવી રહ્યો છે, અને આપણા આનંદની વાત, ફરેણી ગામમાં મંત્ર પ્રગટ થયો, ફરેણી ધામમાં જ ઉત્સવ છે, એ મંત્ર પ્રાગટ્યના દિવસે જ ઉત્સવ છે, અને ઉત્સવના દરમિયાન કથા આપણા ગુરુજી કરવાના છે. કેટલી આનંદની વાત હે. આપણે બધાએ નક્કી કર્યું 210 કલાકની ધૂન કરવી છે. જાહેરાત થઈ, હરિભક્તોએ જુદા જુદા સ્થળે 5 કલાક, 10 કલાક, 20 કલાક ધૂનો ચાલુ કરી. અને મોટી આનંદની વાત તો એ, આપણે તો શરૂઆત કરી, એમ હતું માંડ માંડ 210 કલાકની થશે, આગ્રહ કરીશું. ત્યારે સંત સ્વામીએ કથામાં ઉપરા ઉપર 2-3 વખત વાત કરી, હરિભક્તોના ઘરે મિટિંગો થઈ, પુરુષો બહેનો નાના બાળકોએ ધૂન ચાલુ કરી, ફ્લોરિડાના આપણા ભક્તો ભેગા થયા. 25 કલાક, 50 કલાક, 100 કલાક, એમ કરતા કરતા એ મંડળે નક્કી કર્યું 210 કલાકની ધૂન આપણા મંડળમાં કરીશું. કયો વિચારો, અલગ અલગ અમેરિકાના ભક્તો ખાલી જે ધૂન કરે છે ને, આપણી પાસે અત્યારે જેટલો રેકોર્ડ છે ને, એ પ્રમાણે લગભગ 500-600 કલાક સુધીની ધૂનો નક્કી થઈ ગઈ છે. આનાથી મોટું બીજું કયું કામ. ગુણાતાનંદ સ્વામી કે અમારે તો ભજન કરવું છે, અને ભજન બોલો તો ખરા, ભજન કરવું છે, અને તમે બધા બોલ્યા છો, એક એક ભગતને નિયમ આપજો કે ભગત 1 કલાકની ધૂન તો કરવી પડશે. અમારા ત્યાગ સ્વામીને જે ફોન કરે ભૂલમાં આવી બની, એની કલાકની ધૂન વગર છોડે નહીં. અને કલાક ધૂન આ દેશમાં તો કેવું સારું, ગાડીમાં જતા હોય એક દિવસ રેડિયો નહીં સાંભળવાનો, એટલું જ ને, ખાલી કેટલું ઈઝી. મંદિરમાં બેસોને જે શાંતિ થાય, એટલી શાંતિ આ દેશમાં ગાડીમાં થાય છે, કેમ કે કોઈ ડિસ્ટર્બન્સ ના હોય. તમારી ગાડીમાં સીડીની કેસેટ મૂકી દો, આગળ બકરું ના દેખાય, કૂતરું ના દેખાય. ઇન્ડિયામાં તો એ ત્રાસ પાછો, બહુ ધૂન કરવા જાવ તો બકરું હડફેડે ચડે, અહીંયા એ ત્રાસ ખરો. અને ગાડી સારી તો ક્રૂઝ સેટઅપ કરીને પલાથી વાળીને દાદા બેસી જાય. કેવું સારું, ખરેખર અમેરિકામાં અત્યારે સત્સંગ કરનારા ધૂન કરનારા ભક્તો છે ને, એક હરિભગત 50 કલાકની ધૂન કરે છે. કેટલા કલાકની તાળીઓથી વધાવ, એક હરિભગત એવા એક નહીં, મને 1-2 હરિભક્તો વિશે સંત સ્વામીએ વાત કરી, લગભગ 3-4 હરિભક્તો 50-50 કલાકની ધૂન, દિવસના 5 કલાક અખંડ ધૂન. વિચારો, 8 કલાક નોકરી કરનારા જોવા મળે, સાચી વાત ને, અઘરું છે. પણ મન લાગે ને, મેં તમને કીધું ને પહેલેથી, આ મનનો સ્વભાવ એવો છે ને, બહુ અળવિતરું છે, કોઈ દી સીધું ચાલે નહીં, પણ ચાલે ને તો બહુ ડાયું થઈ જાય. હા, એવું ડાયું થઈ જાય, એવું સીધું થઈ જાય, જલેબીના ઘૂંચળા જેવું ભગત બનાવી દે આપણને. એ ઉત્સવ, એ પ્રસંગ, એ નિમિત્તે આપણે આ મંત્રની ધૂન નક્કી કરી, હરિભક્તો એ ધૂન કરે છે. મારે એ કહેવાનું, આ મંત્ર પ્રગટ થયો, ભગવાનના નામમાં કેટલી તાકાત છે. શાસ્ત્રો વિશે જો થોડી વાત તમને કરું ને,
नहीं कलिकार मन भगते विवेको। राम नाम अवलंबन एको। तुलसीदास जी महाराज एम कहे छे, आ कलियुग में भक्ति धर्म ज्ञान ने वैराग्य बहु काम नहीं लगे। कारण के तुलसीदास जी महाराज ने खबर है भविष्य में बदा अमेरिका जवाना है। हवे अहीं वैराग केटलो नजीक रही तमे विचारो, आपणे बधा हीटर चालू करीने बैठा छीए। वैराग वालो माणस कोने कहेवाय? ज्यां ठंडी पड़ती हो त्यां जन बेहे। संतोना धर्म में एवं लख्यू, हवे आ खानगी वात कराय नहीं पण करी दऊं तमने, बराबर वात वैराग्यनी आवी। एटले કે સાધુએ રાત્રે સૂવું ત્યારે ગોદડી રાખવી પણ ઓઢવી નહીં, આવું લખ્યું, પૂછો સંતોને। વેદરસ નામનો સંતો ઉપર લખેલા પત્રો છે મહારાજે, એ ગ્રંથ છે।